રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ છે. દૈનિક 22,000 ગુણી મગફળીની આવક નોંધાય. પ્રતિમાળ 1200 થી 1400 રૂપિયાના ભાવે મગફળીની હરાજી. ખેડૂતોને પ્રતિમાળ 150 થી 200 રૂપિયા ઓછા મળે છે. લાભ પંચમીથી મગફળીની ટેકાના ભાવે ખરીદી થાય છે. નવી સિઝનની મગફળીની શરૂઆતના ભાવ 1700 રૂપિયા સુધી પહોંચ્યા હતા. આવકમાં જેમ જેમ વધારો થશે તેમ તેમ ભાવમાં ઘટાડો થશે. અમે વડોદરાથી આવી, ચીંગ તેલના ભાવ વધારે, માંડીના ભાવ સાવ ઓછા. હવે 1200-1300 હજારમાં જાય એમાં હું થાય? અત્યારે સ્થિતિ નથી, રોજ રોજ નબળા ભાવ થતા. 1100-1100 સારી મગફળી વેચાઈ છે. બરોબર. અને ઉતારે 10-12-15 મણના બેઠા હોણ. કારણ શું? વરસાદ નડ્યો ને અત્યારે ભાવ નથી. અત્યારે હોવા જોઈએ ને, હજી મહિનાથી પહેલા ભાવ થોડાક સારા હતા, અત્યારે એ પ્રમાણે નથી. 200-300 નીકળી ગયા હે. એટલે અત્યારે હવે કઈ છે ને, વા પાણી નથી, વરસાદ નથી. જે હતો એ મોલ બગડી ગયો, કપાસ બગડી ગયો હે, મગફળીમાં ઉતારા બેઠા નથી. ભયંકર સ્થિતિ જ ગણાય એમ. માન માન ખર્ચા ના થશે હું. અમને 1700-1800 રૂપિયા મળે ને મગફળીના, તો 3000 ડબ્બો હોય. તો વચમાં જે ગાળો રહેતો એ સેટિંગ હોય, ગમે ગમે તકલીફ હોય. મગફળીના ભાવ પહેલા હતા, હવે અટાણે ઘટી ગયા છે. અને વરસાદ થયો એટલે કંઈક બગડી છે. 10-15 મણ થાય છે. યાર્ડમાં 1100-1200-1300 સારી હોય તો. સૌરાષ્ટ્રમાં આ વખતે વરસાદ છે તે ઓછો પડ્યો છે ને, તેને કારણે મગફળી પકવતા જે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો અહીં મગફળી વેચવા માટે આવે છે ને આવક પણ શરૂ થઈ ચૂકી છે. જે રીતના ખેડૂતોને પૂરતા ભાવ મળવા જોઈએ તે મળતા નથી તે પ્રકારની ફરિયાદો છે તે અત્યારે સામે આવી છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડની અંદર દરરોજ 22,000 ગુણી મગફળીની આવક છે તે અત્યારે જોવા મળી રહી છે. હરાજી સમયે જે પ્રતિ મણ 1200 થી 1400 રૂપિયા ખેડૂતોને ભાવ છે તે મળી રહ્યા છે. જો કે ખેડૂતોનું કહેવું છે કે 150 થી 200 રૂપિયા જેટલા ભાવ છે તે ઓછા અત્યારે મળી રહ્યા છે ને તેને કારણે ખેડૂતોની જે પૂરતા ભાવ મળવા જોઈએ તે મળતા નથી. ખાસ કરીને લાભ પાંચમથી સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી છે તે શરૂ કરવામાં આવશે, પરંતુ તે પહેલા જ બજારની અંદર મગફળી છે તે વેચાવા માંડી છે. ખાસ કરીને નવી સિઝનની શરૂઆત થઈ ત્યારે મગફળીની પ્રતિમણનો ભાવ છે તે 1700 રૂપિયા સુધી બોલાતો હતો, પરંતુ હવે જેમ જેમ આવક થઈ રહી છે તેમ તેમ ભાવ પણ ઘટી રહ્યા છે. ખાસ કરીને જે રીતના બજારની અંદર સિંગતેલનો ડબ્બો છે તે 3000 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યો છે, પરંતુ ખેડૂતોને મગફળીના જે ભાવ મળવા જોઈએ તે મળતા નથી ને તેને કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે હવે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરે છે ત્યારે ખેડૂતોને કેટલો ફાયદો થાય છે તે પણ જોવું એટલું જ મહત્વનું રહેશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.